સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ પોઈન્ટ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો ન્યૂઝ પોઈન્ટ ચેનલને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. સમાચારોની સાથે હું છું વિશાલ. સમાચારોમાં સૌ પ્રથમ નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. આજે ભારતની આન બાન અને શાન સમાન રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આરટીઓ પર પહેલી એસીબીની ટ્રીપ. કુચાવાડા ચેકપોઇન્ટ પર બે આરટીઓ અધિકારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા. પાલનપુર નગરપાલિકાના અણધડ વહીવટ અને ગેરબેદરકારીનો નમૂનો બહાર આવ્યો. આજે કરોડોના રૂપિયાના દુકાન અને મકાનના વેરા વસૂલાત કરનારી પાલનપુર નગરપાલિકાના જ વેરા ભરપાઈ કરવામાં ન આવતા મચી ચકચાર. અમીરગઢ પાસે નેશનલ હાઈવે પર ટ્રેલરમાં આગ લાગી. ચાલુ ટ્રેલરમાં આગ લાગતા મચી દોડધામ. ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી. હવે જોઈએ સમાચાર વિસ્તાર. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટના આંગણે થઈ અને પ્રજાસત્તાક પર્વનો મુખ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ન ભૂતો ન ભવિષ્યતિ જેવો જાજરમાન જલસો પ્રથમવાર રાજકોટના આંગણે એટ હોમ કાર્યક્રમ ધ્વજવંદન વેળાએ આકાશમાંથી પુષ્પ વર્ષા. નગરજનોના નયનોમાં પ્રજાસત્તાક પર્વનો ને અને ઉરમાં ઉછળતો ઉમંગ. વિકાસને જેટ ગતિ આપવા આબાજુના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત. ઉત્સવ ઘીલી રાજકોટની રંગીલી પ્રજા નાનો પ્રસંગ પણ હરખભેર ઉછલકાતા ઉરે ખૂબ મોજથી ઉજવે છે. ત્યારે અત્યારે તો રાજકોટવાસીઓ માટે ગાંડા અને ગીલા થવાનું વ્યાજબી બહાનું છે, કારણ કે અત્યારે રાષ્ટ્રીય તહેવાર એવા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટના આંગણે થઈ હતી. આ ઉજવણીને લઈને આખા રાજકોટે દુલ્હન જેવા શણગાર સજ્યા હતા. આ ઉજવણીમાં ભરચક જાહેર કાર્યક્રમો યોજ્યા, જેનો શહેરીજનોને મન ભરીને આનંદ માણી. આ ઉપરાંત વિકાસને જેટ ગતિ આપવા રાજકોટ જિલ્લામાં અબુજુના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આમ અત્યાર સુધી ન થઈ હોય તેવી અસ્મરણીય અને ઐતિહાસિક પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટીઓ માટે જીવનભરનું યાદગાર સંભારણું બની ગયું હતું. હાલ રાજકોટનો માહોલ એવો છે કે કોઈ બહારના સ્થળેથી મુલાકાત આવી ચડે તો તેને નવાઈ લાગે કે આવી કડકડતી ઠંડીમાં આવી ઉત્સાહી ગરમી છે શેની. તેમાં પણ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ રોશની અને અનેરો જમાટ જોઈને સૌ કોઈ આફરીન થઈ ઉઠે. આમ પ્રજાસત્તાક પર્વ સમગ્ર શહેર માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ પર્વ બની રહ્યો છે. વધુમાં આ પર્વ નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે, ત્યારે હવે સાંજના સમયે ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રથમ વખત રાજ્યપાલનો ભવ્ય એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 625 આમંત્રિત મહેમાનો પધાર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 5 મિનિટનું ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ થઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્ય સચિવ ઈજી તેમજ સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ મહેમાનોએ એટ હોમ કાર્યક્રમમાં અડદિયા, કાઠિયાવાડી ઢેબરા, લીલવા કચોરી, વણેલા ગાંઠિયા અને જલેબી સહિતના વ્યંજનોની લિજ્જત માણી હતી. ત્યારબાદ હવે રાત્રિના મેગા ઇવેન્ટ યોજાનાર છે, જેમાં રાજકોટના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને રંગ છે રાજકોટ નામના નાટક સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રજાસત્તાક પૂર્વનો મુખ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ વેળાએ હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વમાં પોલીસ, SRP, ભારતીય કોસ્ટગાર્ડ, NNCC, હોમગાર્ડ સહિત 28 જેટલી પ્લાટુનો પરેડમાં ભાગ લીધો હતો. અંદાજે 840 જેટલા જવાનો પરેડમાં ભાગ લીધો હતો. તો આજે 71મા પ્રજાસત્તાક દિવસ પર આજે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ કૃષિ મંત્રી RC ફળદુના હસ્તે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો હતો, જ્યાં કૃષિ મંત્રી RC ફળદુએ ધ્વજવંદન કરી સલામી આપી હતી.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃષિમંત્રી આરસી ફળદુએ ધ્વજવંદન ફરકાવી ત્રિરંગા સલામી આપી. ત્યારબાદ વિવિધ ફોર્સ ડિપાર્ટમેન્ટ જવાનોએ સલામી આપી હતી. ત્યારબાદ વિવિધ ટેબ્લોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને કૃષિમંત્રી આરસી ફળદુએ જિલ્લાવાસીઓ અને દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સારા ભાવ આપવા સરકાર કટિબદ્ધ છે. કેટલાક લોકો વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. અગાઉની સરકારોએ યુવાનોને મત બેંક કરી ઉપયોગ કરતા હતા. આજે યુવાનો અને આમ પ્રજાને લાભ મળી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ છે. નારી શક્તિનું કામ ગુજરાતની સરકારે કરી રહ્યું છે. આજે શુદ્ધ હોય તો ગુજરાત કુદરત સાથ આપે એટલે જ નર્મદા ડેમ છલકાયું છે. બનાસકાંઠા જિલ્લાના 4.50 લાખ પશુપાલકો 70 લાખ દૂધ ભરાવી રૂપિયા 600 કરોડની કમાણી કરે છે. 1,413 કરોડની સબસિડી પિયત માટે બનાસકાંઠાના ખેડૂતોને આપ્યા છે. 23,422ની આઈ પાર્ટલ યોજનાનો લાભ અપાયેલો છે. 200 ક્લોડ સ્ટોરેજ બનાવવા સરકારે સબસિડી પૂરી પાડી છે. તીડના કારણે થયેલા પાક નુકસાન માટે સરકારે ખેડૂતોને સહાય આપી છે. કૃષિમંત્રી આરસી ફળદુને આજે પત્રકારોએ ભાજપમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વર્તન બાબતે પૂછતા તેઓએ બોલવાનું ટાળી આ બાબતે કાલે જવાબ આપીશું તેવું કહીને કોમેન્ટ કરી ચૂકી દી સેવી હતી. આજે સમગ્ર ભારત વર્ષમાં પ્રત્યેક સ્થાન ઉપર 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ખાતે 71મે પ્રજાસત્તાક પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ આમ જનતા પ્રજાસત્તાક પર્વની આજે મોજ માણી રહ્યા છે. હિન્દુસ્તાનનો પ્રત્યેક માનવી આજે રાષ્ટ્રીય પર્વનું ગૌરવ લઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનો નવા વર્ષમાં નવી સંકલ્પના લઈને બનાસકાંઠા જિલ્લો ગુજરાતના વિકાસમાં અહેમ ભૂમિકા ભજવે અને રાષ્ટ્રીય ઉત્થાનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે એ પ્રકારની બનાસકાંઠા જિલ્લાની આમ જનતાને શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરોત્તર રીતે પ્રગતિ સાધતા રહે, સુખ શાંતિ અને આરોગ્યમય જીવન એમનું બનતું રહે એ પ્રકારની સમગ્ર બનાસકાંઠા જિલ્લાને શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત દેશને નવી નવી દિશાઓ આપી રહ્યું છે. દેશ દુનિયાને શાંતિ અને વિકાસના સાચ અર્થમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વેડપણ હેઠળ નવા નવા બોધ આપી રહ્યું છે. એ સંજોગોમાં ગુજરાત હિન્દુસ્તાનને એક સામર્થ્યવાન રાષ્ટ્ર નિર્માણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે એ નિસંદેહ છે. આજે પ્રત્યેક દેશવાસી આ ઉત્સવને ગૌરવભેર મનાવી રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના તરબતર બને એ પ્રકારની પ્રેરણા ત્રિરંગા ધ્વજના સાનિધ્યમાં આપણને મળતી રહે. આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, ભારત માતાની મૂડી છીએ. ભારતને વિશ્વગુરુ દેશ તરીકે પ્રસ્થાપિત થવા માટે સમગ્ર રાજ્યવાસીઓ અને બનાસકાંઠા જિલ્લો પહેલ કરશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. સૌને ખૂબ ખૂબ શુભકામના. તો માલગઢ પ્રાથમિક શાળામાં પણ 71મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના દિવસે માલગઢ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ગામની વધુ ભણેલી દીકરી સંગીતાબેન દિનેશભાઈ સુદેશનાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા યોજાયા. આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ શ્રવણકુમાર ગીગાજી પરમાર, વસંતભાઈ ટોકે, એમસી સભ્યો, વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કરનાર દીકરીનું સરપંચ દ્વારા સર્ટિફિકેટ મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. આવેલ મહેમાનો શબ્દોથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક બીએલઓ જીતુભાઈ સૈની દ્વારા કામગીરી સારી કરવા બદલ સરપંચ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો બનાસકાંઠાના ધાનેરામાં મુસ્લિમ જમાત દ્વારા 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં આજે ખૂબ જ ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધાનેરામાં મુસ્લિમ જમાત દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. લાદાપુરા ઈદગાહ વિસ્તાર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો તેમજ ધાનેરા પાલિકા પ્રમુખ યુસુફ ખાન, બેલીમ પૂર્વ પાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કે જે તરીકેથી આપણા અસલાફ અને આપણા પાછળના લોકોએ આ કાનૂન તૈયાર કર્યા છે, બધા મળીને એવી રીતે એવી તરીકેથી આપણે મળીને ઇન્શાલ્લાહ આ ગામ આપણે દેશને ચલાવશું તો આપણો દેશ બાકી રહેશે અને આપણો દેશ એક દિવસ એવો આવશે કે એવો તરક્કી કરશે કે બધા દેશોથી આગળ હશે. આજે 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને કરવામાં આવી છે અને ધાનેરાના તમામ લોકોને આમંત્રણ પણ આપ્યું છે અને તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને શુભકામના અને એમને પણ અમને પણ બધાને બોલાયા અને એકતાનો એક સંદેશો પહોંચાડ્યો છે અને ખરેખર ભારત દેશ દરેકના સંવિધાનમાં દરેકના સાથે જ છે. સ્વતંત્રતા દિનની જે ઉજવણી પ્રસંગે આજે આ ચોકની અંદર આપણા ધાંગરા શહેરના જે મુસ્લિમ ભાઈઓ તેમજ તમામે તમામ નગરજનોએ જે આ 26મી જાન્યુઆરીના સ્વતંત્ર દિન અને ભારતની જે ગણતંત્રતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તો આગળ વાત કરીશું થરાદ તાલુકાના કરબુણ ગામે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. થરાદ તાલુકાના કરબુણ ગામે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગામના વડીલો, શિક્ષકો અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામના સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, અશ્વિન ત્રિવેદી, થરાદ. ડીસા શહેરની જીજી માલી વિદ્યાસંકુલમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠામાં સ્વર્ગસ્થ એમએલએ ગોરધનજી ગીગાજીની યાદમાં બનાવેલ જીજી માલી વિદ્યાસંકુલ શિક્ષણ જગતમાં નામાંકિત શિક્ષક સંસ્થા છે, ત્યારે રાષ્ટ્રધ્વજને સલામતી અપાતા ખુશી સંજયભાઈ ગેહલોતે જાહેર કરેલ કે લોકશાહી દેશ ભારતમાં બંધારણ ઘડવૈયા અને દેશના આઝાદીની લડાઈમાં પ્રમુખ યોગદાન આપનાર બાબા સાહેબ દ્વારા અખંતપૂર્વક બંધારણની રચના કરી તમામ લોકોને ન્યાય મળે તેવી ઉમદા જોગવાઈઓ સાથે બંધારણ ઘડાયું હતું, જેનો આજના દિવસે 1950માં અમલ થયો હતો. વિશ્વમાં ભારત પ્રગતિશીલ છે, જેમાં નારી શક્તિનું મોટું યોગદાન છે. દેશમાં સ્ત્રી સશક્તિકરણ જરૂરી છે તેવું જણાવી દેશના વિકાસમાં હર કોઈના પાડો બિરદાવ્યો હતો. 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ, ભાજપના હોદ્દેદારશ્રીઓ, સ્વામિનારાયણ પરિવાર, રેડક્રોસ સોસાયટી પ્રમુખશ્રી, પૂર્વ સરપંચશ્રી, એમપી દાદા, શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ટુડે ઓન ધ પ્રેસિશિયસ ઓકેશન ઓફ 71st રિપબ્લિક ડે ઓન પ્રેસિયસ કેમ્પસ ઓફ શેઠ શ્રી ધલાજી લાલાજી પ્રાઇમરી સ્કૂલ એન્ડ જીજી માલી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ. ભાભર તાલુકાના રૂની ગામમાં આવેલા શ્રી દેરિયાવાળા પ્રાથમિક શાળામાં આજે 26 જાન્યુઆરી એટલે કે આપણા ભારત દેશનો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઠેર ઠેર ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાભર તાલુકાના રૂની ગામમાં આવેલા શ્રી દેરવાળીયા પ્રાથમિક શાળામાં આજે 26મી જાન્યુઆરી એટલે કે આપણા ભારત દેશનો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. પણ આ એક 80 બાળકો ધરાવતી શાળા મોટી શાળાઓને પણ ટક્કર આપે તેવી 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી, જેમાં આ શાળાના 5 વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષામાં પાસ થવાથી આ દેરિયાવાળા પ્રાથમિક શાળાને ગાંધીનગર સચિવ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આમ આવી રીતે ગામની નાની નાની એવી શાળાઓને એવોર્ડ મળતા રૂની ગામજનોમાં આનંદની લાગણી રસરી જવા પામી હતી, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ચૌધરી હરજીભાઈ અજાભાઈ, રૂની સરપંચ કરશનભાઈ પાંચાભાઈ અને શાળાના આચાર્ય સુભાષભાઈ તથા મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બાબુ ચૌધરી, ભાભર.
તો આજે પ્રજાસત્તાક દિન હોય સિહોરી ખાતે 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધ્વજ વંદન કરી કરવામાં આવી હતી. કાંકરેજ મામલતદાર કચેરી તાલુકામાં પંચાયત કચેરી એમવી વાલાણી હાઈસ્કૂલ સિહોરી પગાર કેન્દ્ર શાળા એક પ્રાથમિક શાળા બે વગેરે ગણતંત્ર દિવસની ઉજવણી ધ્વજ વંદન રાષ્ટ્રગીત સલામી આપી ઉજવવામાં શાળાના બાળકો પ્રભાત ફેરી અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે સિહોરી બજારમાં ફરી હતી. આ પ્રસંગે મામલતદાર કચેરીએ નાયબ મામલતદાર એસી સુથારા તાલુકા પંચાયત કચેરી તાલુકા પ્રમુખ શ્રી તેજાભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આપણા દેશની આઝાદી માટે સ્વતંત્ર સેનાનીઓની યાદ અપાવી હતી. આ કાર્યક્રમમાં સાંતુબા ડાભી, હસપુરી ગોસ્વામી, સમુજી ડાભી, અશ્વીભાઈ શાહ, જેનુભા ડાભી, નવીનભાઈ આચાર્ય, સિહોરી પીએસઆઈ, પોલીસ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ, શાળાના બાળકો, શિક્ષકો, ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ડીસા તાલુકાના પાલડી પ્રાથમિક શાળામાં 71મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના દિવસે પાલડી પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. ગામની વધુ ભણેલી દીકરી કિંજલબેન પ્રતાપજી ઠાકોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા યોજાયા. આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ રમીલાબેન બાબુલાલ પરમાર તથા ડેપ્યુટી સરપંચ ધારશીભાઈ ઠાકોર તથા શાળાના એએમસી સભ્યો, વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન કરનાર દીકરીનું સરપંચ દ્વારા સર્ટિફિકેટ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આવેલ મહેમાનો શબ્દોથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા સુંદર કામગીરી સારી કરવા બદલ સરપંચ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંત શ્રી રાજારામ ગુરુકુલ પાલમપુર ખાતે આજરોજ 71મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી રાજારામ ગુરુકુલ પાલમપુર ખાતે આજરોજ 71મો પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે અશોકભાઈ ચૌધરી ભાબર, શાળાના નિયામક વેલાજીભાઈ પટેલ, આચાર્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા વિવિધ વેશભૂષા સાથે નૃત્યકલા અને વક્તત્વે કલાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુખ્ય મહેમાને પોતાના વ્યક્તવોમાં સારી ટેવો વિકાસવા ઉપર ભાર મૂક્યો હતો. શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શાળાના નિયામકે પર્વની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખારીયા ખાતે 71મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ ખારીયા ખાતે ભવ્ય પ્રજાસત્તાક દિવસને ખારીયા પ્રાથમિક શાળા અને શિવશક્તિ માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું, જ્યાં બંને સ્કૂલોના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. ત્યારે વાત કરવામાં આવે તો ખારીયા પ્રાથમિક શાળાને ખારીયા શિવશક્તિ માધ્યમિક હાઈસ્કૂલની તો સવારે પ્રથમ ગીતો ગામમાં રેલી કાઢી, ત્યારબાદ રાષ્ટ્રીય ગીત, બાલ ગીત, ભવ્ય નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બાળકો દ્વારા ભવ્ય રમૂજી નાટક તું જાણીને જાણે માતા હૈ માં ભમ ભમ બોલે ભોલેનાથ આયો કમાન્ડો તેમજ રામલીપીનું નાટક અને ભવ્ય રામાયણ અને અત્યાચારનો ચાલતો ભ્રષ્ટાચાર જેવા નાટકો લોકો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. જ્યારે કમાન્ડો ટીમનું લડાઈનું નાટક જોઈને આ કાર્યક્રમને લોકોએ બિરદાવ્યો હતો અને જિલ્લા કક્ષાએ રમતગમતમાં વિજેતા થયેલી ટીમને કાંકરેજ ધારાસભ્યના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી અને પાર્થ કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા બાળકોને સ્કૂલ બેગ આપી સન્માનિત કર્યા હતા. અભ્યાસમાં અને રમતગમત ક્ષેત્રે કામનું નામ રોશન કરનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં ખારીયા અને આજુબાજુના ગામથી લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે ખારીયા પ્રાથમિક શાળા અને શિવશક્તિ હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા ભવ્ય રીતે આયોજન કરતા આવનાર લોકોએ આયોજક શિક્ષકોને બિરદાવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કીર્તિ સિવાગીલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. 26 જાન્યુઆરી નિમિત્તે વાવના ખીમાણાવાસ સેન્ટર શાળામાં 71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાવના ખીમાણાવાસ સેન્ટરમાં શાળામાં 71મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ શ્રી વરદશી ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા
વિવિધ પ્રકારના નાટકો ભજવવામાં આવેલ, બાળકો દ્વારા દેશભક્તિ પાત્રો ભજવી ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર શાળામાં દેશભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું. વિવિધ પ્રકારના પાત્રોમાં ભાગ ભજવનાર વિદ્યાર્થીઓને ગામના દાતાઓ તરફથી વિવિધ પ્રકારના ઇનામ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ખીમાણાવા સેન્ટર શાળાના આચાર્ય શ્રીમતી મિત્તલબેન તથા શિક્ષણગણ સ્ટાફ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, રાણાજી ગોહિલ, વાવ. મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીશું. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ પણ આરટીઓ પર થયેલી પહેલી ટ્રેપમાં કુચાવાડા ચેકપોઇન્ટ પર બે આરટીઓ અધિકારી સહિત ત્રણને એસીબીએ લાંચ લેતા ઝડપી પડ્યા હતા. ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આરટીઓ ઉપર થયેલી પહેલી ટ્રેપમાં કુચાવાડા ચેકપોઇન્ટ પર બે આરટીઓ અધિકારી સહિત ત્રણને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. બે આરટીઓ અને ડ્રાઈવર લાંચ લેતા રંગે હાથથી ઝડપાયા. આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો અને 20 નવેમ્બર 2019 ગુજરાતની તમામ 16 ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી હતી. જોકે કુચવાડા ચેકપોઇન્ટ પર રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ ઉઠી હતી. દરમિયાન બનાસકાંઠાની કુચાવાડા ચેકપોઇન્ટ પર એસીબીએ પહેલી ટ્રેપ ગોઠવી હતી, જેમાં આરટીઓ અધિકારી એન્ડી ટંડેલે, યુકે પટેલ અને એક ડ્રાઈવરને 300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે ચેકપોસ્ટ નાબૂદ થવા છતાં આરટીઓ વિભાગમાં ભ્રષ્ટાચાર યથાવત હોવાનું લાગી રહ્યું છે. વધુ સમાચાર જોઈશું તે પહેલા અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. તો હવે આગળના સમાચારો પર નજર કરીશું. પાલનપુર નગરપાલિકાના અણધડ વહીવટ અને ઘોર બેદરકારીનો નમૂનો બહાર આવ્યો છે, જેમાં નગરજનો પાસેથી દર વર્ષે વિવિધ પ્રકારના વેરાની વસૂલાત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે કરોડોના રૂપિયાના દુકાન અને મકાનના વેરા વસૂલાત કરનારી પાલનપુર નગરપાલિકાના જ વેરા ભરપાઈ કરવામાં ન આવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિવાદોમાં ઘેરાયેલી નગરપાલિકામાં ડિસ્તા પાલનપુર ધાનેરા સૌથી વધુ ચર્ચાના એરણ ઉપર રહેતી હોય છે, ત્યારે આજે વધુ એક વખત પાલનપુર નગરપાલિકાના અણગઢ વહીવટ અને ઘોર બેદરકારીનો નમૂનો બહાર આવ્યો છે, જેમાં નગરજનો પાસેથી દર વર્ષે વિવિધ પ્રકારના વેરાની વસૂલાત પાઠવી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે કરોડોના રૂપિયાના દુકાન અને મકાનના વેરા વસૂલતા કરનારી પાલનપુર નગરપાલિકાના જ વેરા ભરપાઈ કરવામાં ના આવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં સમગ્ર પાલનપુર શહેરને સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતી ધરોઈ જૂથ યોજનામાં પાલનપુર પાલિકાનું કરોડોનું દેવું હોવાના જાણવા મળ્યું છે, જે પાલનપુર પાલિકાની ઘોર લાપરવાહીનો જીવતો જાગતો દાખલો છે, જેમાં પાલિકાનું 22.80 કરોડનું લેણું બાકી હોવા છતાં પાલિકાના બહેરાકાન કે સત્તાના મદમાં આ બાબતે કોઈ નાણાં ભરપાઈ કરવા આવી રહ્યા નથી, ત્યારે દાંતા પાલનપુર વડગામના 270 ગામો માથે 6.70 કરોડનું દેવું હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એક તરફથી પાલનપુર પાલિકા વેરા વસૂલે છે, પરંતુ ભરવામાં લાપરવાહી દાખવી રહી છે, ત્યારે પાલિકાને નોટિસ પણ મળી છે, છતાં ભરવામાં બહાનાબાજી કરી રહી હોવાનું લોકમૂર્ખે ચર્ચાઈ રહ્યું છે.
અમીરગઢના જાહેર માર્ગો પર રવિવારના દિવસે હર્ષોલ્લાસ સાથે ખેડાપતિ શ્રી હનુમાનજી સાથે શ્રી ગોગ મહારાજ અને વીર મહારાજની શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી પ્રજા પણ જોડાઈ હતી. અમીરગઢના આંગણે આવેલા પૌરાણિક ધર્મ સ્થળ શ્રી હનુમાનજીના ધામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ શનિવારે પંચકુંડી મહાયજ્ઞ સાથે કરાયો, જેમાં રવિવારે ગામના જાહેર માર્ગ ઉપર કળશયાત્રા સાથે વિધિવત શોભાયાત્રા નીકળવામાં આવી. અમીરગઢ તાલુકાના ડાપીલા ગામના સમસ્ત દરબાર પરિવાર દ્વારા અમીરગઢના આંગણે બિરાજમાન શ્રી ખેડાપતિ હનુમાનજી, શ્રી ગોગા મહારાજ તેમજ શ્રી વિરમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પવિત્ર મહામાસની નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે શનિવારના દિવસે પંચકુંડી મહાયજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. જ્યારે રવિવારના દિવસે અમીરગઢમાં ખડાય દેવી તરીકે બિરાજમાન શ્રી ઈશ્વાણી માતાના પવિત્ર ધામથી કળશ સાથે અબીલ ગુલાલના છોડા તેમજ ડીજે અને ઢોલના તાલે નાચતા ગાતા ગામના જાહેર માર્ગ ઉપર શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ખેડાપતિ હનુમાનજીના ચરણોમાં શીશ નમાવી તેમજ પ્રસાદ ભોજનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. તો બુલેટિનમાં આગળ વાત કરીશું. આજરોજ સિદ્ધપુર ખાતે ગુજરાત લીંબાચીયા મહામંડળ દ્વારા નવચંડી યજ્ઞ, મંદિરના મુખ્ય દ્વારનું તથા નવીન બાંધકામનું ઉદઘાટનનો સમારોહ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આજરોજ સિદ્ધપુર ખાતે ગુજરાત લીંબાચીયા મહામંડળ દ્વારા નવચંડી યજ્ઞ, મંદિરના મુખ્ય દ્વારનું તથા નવીન બાંધકામનું ઉદઘાટનનો સમારોહ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી માનનીય બળવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન લીંબાચીયા, સમાજ પ્રમુખ શ્રી ઉજ્જવળભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી જીતુભાઈ, શ્રી પ્રદીપભાઈ વૈદ, શ્રી ભરતભાઈ મોદી, લીંબાચીયા સમાજના અન્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો વાત કરીશું ડીસા શહેરની. ડીસાના માલગઢ ગામમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવું આરોગ્ય ધામ બનાવવામાં આવ્યું છે, જે આરોગ્ય ધામ આજે રાજકીય શિકાર બન્યું છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવું આરોગ્ય ધામ બનાવવામાં આવ્યું છે, જે આરોગ્ય ધામ આજે રાજકીય શિકાર બન્યું છે. નવું આરોગ્ય કેન્દ્ર તૈયાર થતાં તાલુકા આરોગ્ય અધિકારી તથા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા જૂના આરોગ્ય કેન્દ્રને નવા આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું, જેને 2 મહિના જેટલો સમય વીતવા ગયો, પરંતુ 2 મહિના બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ફરીથી નવા આરોગ્ય કેન્દ્રને જૂના આરોગ્યમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જેથી માલગઢ ગ્રામજનો તથા આસપાસના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે નવું આરોગ્ય કેન્દ્રને તાળા મરાયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા માલગઢ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ગામના સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લા ડેલેગેટ મહિલાપતિ નરેશભાઈ ટાંગ તથા ધારાસભ્ય શશિકાંત પંડ્યાને ટેલિફોનિક વાતચીત કરી હતી અને આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું હતું કે નવા આરોગ્ય કેન્દ્રમાં હજુ કામકાજ બાકી હોય, ફાયર સેફ્ટી તથા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની બાકી હોય, હાલ પૂરતું જૂના આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે માલગઢ ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે નવા આરોગ્ય કેન્દ્રમાં કામકાજ બાકી હતું તો કેવી રીતે શિફ્ટ કરવામાં આવ્યું, કેમ કરવામાં આવ્યું જેવા સવાલો આરોગ્ય અધિકારી સામે કર્યા હતા, જ્યારે સમગ્ર મામલે રાજકારણ ખેલાયું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપો કર્યા હતા. જ્યારે માલગઢ ગ્રામજનો હોબાળો મચાવ્યો, જે બાદ જિલ્લા ડેલિગેટ દ્વારા જાહેરમાં માફી માગી હતી અને સોમવારે રાબેતા મુજબ માલગઢ ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવશે, પરંતુ લોકો દ્વારા ધારાસભ્ય તથા જિલ્લા ડેલિગેટ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે અમારા નવા આરોગ્ય કેન્દ્રમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી દ્વારા મુલાકાત લેવામાં આવતા આરોગ્ય કેન્દ્રને તાળા મારવામાં આવ્યા છે. જો સોમવારે માલગઢ ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં નહીં આવે તો સમગ્ર ગ્રામજનો દ્વારા ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ભવિષ્યમાં ભાજપ સરકારને મોટું નુકસાન વેઠવવાનો વારો આવશે, જેની જવાબદારી પણ સરકારની રહેશે. શંકરભાઈ ચૌધરી જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે અમને માલગઢને 1 કરોડ 3 લાખના ખર્ચે આરોગ્ય ખાતા માટે એક દવાખાનું આપેલો, એ બિલકુલ તૈયાર થઈ ગયું ને 3 મહિના અગાઉ એને ચાલુ કરવામાં આવ્યો ને અમારી સમાજના આગેવાન 2 દિવસ અગાઉ ખાલી જોવા માટે અંદર આવ્યા. અમુક રાજકીય કારણ જે અમારા ધારાસભ્ય શશિકાંત પંડ્યા કોઈ અધિકારીઓને દબાણ આપી ને તાત્કાલિક બંધ કરાવ્યો, એના લીધે અમારે માલગઢને આજુબાજુથી 40,000થી વધુ લોકો જે દવાખાનાનો જે લાભ લઈ રહ્યા હતા એ લોકો અત્યારે 2 દિવસથી બહુ તકલીફમાં છે. અત્યારે અમારે માલગઢ પંચાયતમાં એક મિટિંગ બોલાવી અચાનક
યુવાનોએ ને હજારોની સંખ્યામાં પબ્લિક હાજર રહી એ નિવેદનને સ્વીકાર્યું. એમાં અમારા આગેવાનો આવ્યા અમુક ને શશિકાંત પંડ્યા બી ફોન દ્વારા માફી માગીને સોમવાર સુધીની કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળની મીટિંગ યોજવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળની મીટિંગ પ્રમુખ ગાંડાજી વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આઠમો તેજસ્વી તાલલાઓનો સન્માન સમારંભ પ્રસંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ત્યારે સમસ્ત વાઘેલા જાગીરદાર પરિવાર રાણકપુર દ્વારા સુંદર રીતે આયોજન કરવા માટે ખાતરી આપી હતી, જેમાં પૂર્વ પ્રમુખ શ્રી બાબુભા જ્વાલા, સુરેશસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, માલસિંહ જાદવ, વિનુભા સોલંકી, રતુભા વાઘેલા, સરપંચ રાણકપુર પૂનમસિંહ ડાભી, જશુભા વાઘેલા, જેઠુભા વાઘેલા, નરેન્દ્રસિંહ, અજમલસિંહ, શંકરસિંહ, પોપટસિંહ જાદવ, રાનેર તેમજ રાજેન્દ્રસિંહ સોલંકી સહિત વીઆર વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારે આવતી તારીખ 2/2/2020 રવિવારના રોજ બપોરે કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે નેશનલ હાઈવે રોડ પાસે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પ્રસંગે હાજરી આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, અને જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર દરેક વિદ્યાર્થીઓ તેમજ નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ સાથે વયમર્યાદામાં નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત જાગીરદાર પરિવાર પધારે એવી આશા વ્યક્ત કરી હતી, જેમાં આષ્ટવચન પરમ પૂજ્ય મહંતશ્રી ગુરુ ગૌભક્ત કાલિદાસજી મહારાજ, આનંદ આશ્રમ દેકાવાડા અને સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા અને વર્તમાન ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે તેવું કર્મચારી મહામંડળ દ્વારા જાણવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ હેમુભા વાઘેલા તથા વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજી પૈરાય, ગોર, કાંકરેજ. અમીરગઢ પાસે નેશનલ હાઈવે પર ટ્રેલરમાં એકાએક આગ લાગી જતા ભારે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો અને ચાલુ ટ્રેલરમાં આગ લાગતા દોડધામ પણ મચી ગઈ હતી. બનાસકાંઠામાં હાઈવે પર ટ્રેક ટ્રેલર બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચંડીસર નજીક એક ટ્રક સળગી ગયાનો બનાવ બનવા અને જાજો સમય થયો નથી, ત્યારે આજે અમીરગઢ પાસે નેશનલ હાઈવે પર ટ્રેલરમાં એકાએક આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ચાલુ ટ્રેલરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જોકે ડ્રાઈવરની સમયસૂચકતાને લઈ જાનહાનિ ટળી, પરંતુ ટ્રેલર બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, સાથે 108 સેવા પણ દોડી આવી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ ફાયર ફાઈટર આવે તે પહેલા જ ટ્રેલર સળગીને બળીને ખાક થઈ ગયું હતું. તો આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર અહીં પૂર્ણ કરીશું. વધુ સમાચાર અને નવી અપડેટ્સ માટે આપ જોતા રહીશું ન્યૂઝ પોઈન્ટ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.